હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ને આજે આપણે મારી ચેનલ લર્ન ધ ગુજરાતી લેંગ્વેજમાં આપ સૌનું સ્વાગત છે. મારી ચેનલને જોઈ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને મેં મારા તમામ પ્રયત્નો, સારામાં સારા પ્રયત્નો કર્યા છે, જે જોઈને તમને બહુ સરસ માર્ક્સ આવડી જશે અને બહુ સરસ તમને પરીક્ષાની તૈયારી માટેના સારા પ્રયત્નો કર્યા છે, તો જોઈ લેવા વિનંતી જરા મિત્રો. અહીંયા દ્વિતીય ભાષા ગુજરાતીની પ્રથમ પોયમ છે મોરલી, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે બહુ સરસ તૈયારી માટેનું આ કાવ્ય છે, પ્રથમ કાવ્ય છે મોરલી. તેના કવિત્રી છે મીરાબાઈ અને આ સાહિત્ય પ્રકાર છે તેનું પદ. મોરલી કાવ્યના કવિત્રી છે મીરાબાઈ. મીરાબાઈ 16મી સદીમાં થઈ ગયા છે. મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેડદા ગામમાં થયો હતો. નાનપણથી જ તેમને કૃષ્ણ ભક્તિના રંગે લાગ્યો હતો. તેમણે મેવાડ, વ્રજ અને દ્વારકામાં સાધુ સંતો સાથે સત્સંગમાં કૃષ્ણમય જીવન વિતાવ્યું એમ મનાય છે. તેમના કૃષ્ણ ભક્તિના પદો ગુજરાતી ઉપરાંત વ્રજ, રાજસ્થાની અને હિન્દી ભાષામાં મળે છે. આ પદની અંદર પણ આ ચારેય ભાષાઓની છાટ દેખાય છે, ગુજરાતી, વ્રજ, રાજસ્થાની અને હિન્દી. આ તમામ ભાષાઓ મીરાબાઈ જાણતા હતા. તેમના પદોમાં કૃષ્ણ માટેની ઝંખનાનું ભાવવાહી નિરૂપણ જોવા મળે છે. સંત હૃદયની સંવેદનાની તીવ્રતા અને ભાષાની સાદગી માટે તેમના પદો જાણીતા છે. મીરાબાઈના પદોમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સદા દેખાય છે. આ પદમાં પણ કવિત્રીએ કૃષ્ણ લીલાઓનું વર્ણન કર્યું છે. વૃંદાવનમાં વાગતી કૃષ્ણની મોરલીના સૂરનો નાદ આખા ગગનને ગજવે છે. ગોપીઓ પાસે કૃષ્ણ દધીના દાણ માગે છે, તોય ગોપીઓને કૃષ્ણ વાલો જ લાગે છે. કૃષ્ણની વૃંદાવન રાસલીલાનું સુંદર વર્ણન મીરાબાઈએ કર્યું છે. આ પદમાં કૃષ્ણનો શણગાર, એનો રાસ સૌને ઘેલા કરે છે. મીરાબાઈ કહે છે, કૃષ્ણના દર્શન માત્રથી જ બધા દુઃખ દૂર થાય છે. કૃષ્ણના આ પદમાં મોરલીનો મહિમા ગાતા ગાતા મીરાબાઈએ કૃષ્ણનો મહિમા પ્રગટ કર્યો છે. અહીંયા હવે આપણે મોરલી કાવ્યનું સરસ મધુર આપણે ગાન શરૂ કરીશું મિત્રો. મોરલી કાવ્યનું આપણે કાવ્યગાન જોશું. કાવ્યગાન મિત્રો, જ્યારે ગાન થતું હોય ત્યારે આપણે બહુ ધ્યાનથી સાંભળીએ તો પ્રશ્નોના જવાબ, એના અંદર આવેલા જે શબ્દો છે એની સમજૂતી હોય તો આપણને સરળતાથી ટૂંકા પ્રશ્નો અને લાંબા પ્રશ્નો પણ આવડી જતા હોય છે. તો કાવ્યગાન પણ છેક પરીક્ષા સુધી તમને યાદ રહે એ રીતેના મેં પ્રયત્નો કર્યા છે. અહીંયા આપણે એકવાર કાવ્યગાન જોઈશું. વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે, વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે, તેનું નાદ ગગનમાં ગાજે છે, વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાતી વનને માર્ગ જાતા બાલો દાણ દધીના માગે છે, વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાતી વનમાં રાસ રચ્યો છે, વાલો રાસ મંડળમાં બિરાજે છે, વૃંદાવન મોરલી વાગે છે, વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે. પીડાતે પિતાંબર જરક સિજામાં પીડો તે પટકો બિરાજે છે, વૃંદાવન મોરલી વાગે છે. કાને તે કુંડળ મુસ્ક
કે મુંગટ મુખ પર મોરલી બિરાજે છે, વૃંદાવન મોરલી વાગે છે, વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે, વૃંદાતે વનને માં કુંજ ગલીમાં વાલો થનક થનક થઈ થઈ નાચે છે, વૃંદાવન મોરલી વાગે છે. બાઈ મીરા કે પ્રભુ ગિરિધરના ગુણ દર્શન થકી દુઃખ ભાગે છે, વૃંદાવન મોરલી વાગે છે, વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે. મિત્રો, હવે આપણે મુરલી કાવ્યનું ગાન તો જોયું, પરંતુ હવે તેની આપણે સમજૂતી જોઈશું. અહીંયા પદની શરૂઆતમાં જ વાગે છે વાગે છે બે વાર આવર્તન થાય છે, જે વાચકમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે. આપણને વાગે છે શબ્દ સાંભળ્યા પછી એમ થાય કે શું વાગે છે, શું વાગે છે, કંઈ મારતો નથી, પણ એવું નથી મિત્રો. વાગે છે શું વાગે છે તો પ્રશ્નાર્થ થાય છે, અને ઉઠતા પ્રશ્ન પછી તરતે તરત બીજી પંક્તિમાં આપણને જવાબ મળે છે કે વૃંદાવન મોરલી વાગે છે, તેનું નાદ ગગનમાં ગાજે છે. નાદ એટલે કે અવાજ, રવ, ગગન એટલે કે આકાશ. આગમાં છેક શ્રી કૃષ્ણ મુરલી વગાડે છે, તેનું આખું વૃંદાવન અને છેક નાદ ગગન અવાજ એનો છે ગગન સુધી ગાજે છે. અને ત્રીજી પંક્તિમાં આપણે જોઈશું મિત્રો, વૃંદા તે વનને માર્ગ જાતા વાલો દાણ દધીના માગે છે. અહીંયા વૃંદાવન, વૃંદા શબ્દ તુલસી માટે છે, અને તુલસીઓનું વન, વૃંદાવન એટલે કે તુલસીઓનું વન, મારગ એટલે કે રસ્તો, જાતા વાહલો, વાહલો અહીંયા શ્રી કૃષ્ણ માટે શબ્દ પ્રયોગ કર્યો છે. દાન, દધીના, દાન એટલે કે કર, ટેક્સ. દધીના, દહીના માગે છે, વૃંદાવન મોરલી વાગે છે. તો વૃંદાવનમાં જ્યારે ગોપીઓ કૌંસ માટે દૂધ, દહીં, માખણ આ બધું લઈને જતી હોય છે, ત્યારે કૃષ્ણને થાય છે કે ગાયો અમે ચરાઈએ, એનું કામ અમે કરીએ, ગાયોને સાચવીએ અમે, પાડીએ અમે, અને દૂધ, દહીં, માખણ આ બધું કંસને આપી દે છે. ત્યારે કૃષ્ણ ગોપીઓ જ્યારે આ માર્ગમાં જતી હોય છે ત્યારે તે ગોપીઓ પાસે દધીના એટલે કે દહીંના દાન, ટેક્સ, તમારે જવું હોય તો જાઓ, પણ મારે ટેક્સ એટલે કે કર રૂપી દહીંના દાન આપીને જાઓ. હવે આ પંક્તિમાં વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, અહીંયા જોયું મિત્રો, વૃંદાવનમાં કૃષ્ણ ગોપીઓ પાસે દધીના દાન તો માગે છે, પણ જોડે જોડે ગોપીઓ જોડે શું કરે છે તો રાસ રચ્યો છે, અને વાલો રાસ મંડળમાં બિરાજે છે. અહીંયા ગોપીઓનું, બધી જ ગોપીઓ ગોળ ગોળ હોય છે, અને વચ્ચે કૃષ્ણની મસ રાસ રચે છે, રાધા અને કૃષ્ણ વચ્ચે હોય છે, પણ દરેક ગોપીને એવું થાય છે કે મારી જોડે કૃષ્ણ રાસ રમે, ત્યારે એક ગોપી અને એક કૃષ્ણ બની જાય છે, અને રાસ મંડળમાં બિરાજે છે, વૃંદાવન મોરલી વાગે છે. પીળા પિત્તાંબર જરક સીજામાં, અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના પહેરવેશની વાત કરી છે કે પીળા પિત્તાંબર જરક સીજામાં, પીળા કલરના પિત્તાંબર અને જરકસી એટલે કે ભરતકામ કરેલા જામા, પીળો, પીળા રંગનો, યલો કલરનો તે રંગનો પટકો, પટકો એટલે એક એવું લાંબુ કપડું આવે છે જે બાંધેલું હોય છે કમરમાં અથવા તો માથામાં, પટકો બિરાજે છે, વૃંદાવન મોરલી વાગે છે. અને કાને તે કુંડળ મસ્તકે મુંગટ મુખ પર મોરલી બિરાજે છે. ભગવાન કૃષ્ણે કાનમાં શું પહેર્યું છે તો કુંડળ, કડી રૂપી કુંડળ પહેર્યા છે, અને મસ્તક પર સરસ મજાનો મુકુટ, અને મુખ પર મોરલી બિરાજે છે, વૃંદાવન મોરલી વાગે છે. અહીંયા
કુંડળ. પછી કુંડળને બદલે કુંડળ અને શબ્દો વાપર્યા છે. અહીં વિશિષ્ટ અર્થ નથી, પરંતુ લય જળવાય છે. ગાજે છે, માગે છે, બિરાજે છે, નાચે છે, આવા શબ્દો દ્વારા આપણને ક્રિયાપદો સાથે ઉપયોગ અને ગદ રચનાની નજીક ખેંચી જાય છે. છેલ્લી બે પંક્તિમાં વૃંદા તે વનની કુંજગલીમાં, અહીંયા આપણે જોયું મિત્રો વૃંદાવનની કુંજગલી. કુંજગલી એટલે કે જ્યાં ઝાડ ખીચોખીચ ઝાડથી ભરેલું જંગલ હોય ત્યાં રસ્તામાં જતા વાલો થનક થઈ થઈ, દાણ તો માગે છે પણ કેવી રીતે, થનક થઈ થઈ નાચે છે. અહીંયા કૃષ્ણને વૃંદાવનમાં ગોપીઓ જતી એમની જોડે દાણ માગે છે, સાથે સાથે તેમની જોડે નાચે છે. તો કેવી રીતે, થનક થઈ થઈ નાચે છે વૃંદાવન, મોરલી વાગે છે, મોરલી વગાડે છે અને કાનો મસ્ત થનક થઈ થઈ નાચે છે. છેલ્લી મીરાના દરેક પદોમાં આ પંક્તિ તો હોય છે કે બાય મીરા પ્રભુ કે પ્રભુ ગિરિધરના ગુણ દર્શન થકી દુર્ખ દુર ભાગે છે. મીરાબાઈના તમામ પદોમાં આ પંક્તિ હોય છે અને પંક્તિ પરથી આપણને સમજાય જાય કે આ પદ પરીક્ષામાં પણ ક્યારેક કેટલીક વાર આવી જાય છે, તો સમજાય જાય કે આ પદ કોનું છે. તો આપણને યાદ આવી જાય કે બાઈ મીરા કે પ્રભુ ગિરિધરના ગુણ દર્શન થકી દુઃખ દૂર ભાગે છે, વૃંદાવન મોરલી વાગે છે. આ મીરાના શ્રેષ્ઠ પદોમાંથી બહુ સરસ પદ ભજન મોરલી લીધું છે. અહીં આપણે સમજૂતી પૂરી થઈ છે મિત્રો. હવે આપણે એક બે વાક્યના પ્રશ્નનો જવાબ જોઈશું. કાવ્યની સમજૂતી જોઈ, પરંતુ આપણે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. પરીક્ષામાં મિત્રો એક વાત ખાસ યાદ રાખવાની કે જ્યારે એક એક વાક્યના આપ્યા હોય અથવા તો લાંબા આપ્યા હોય તો પણ પૂરા વાક્યમાં જવાબ આપવો, અને જેથી પરીક્ષામાં આપણા પ્રશ્નોના જવાબ જે સર ચેક કરતા હોય તે આપણના બહુ સારા અક્ષરોમાં ક્યાંય રસ્વ દીર્ઘ ક્યાંય ભૂલ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીને સરસ રીતે એ રીતે લખાણથી લખવું. એ હું તમને થોડો શબ્દ અહીંયા લખાણ દ્વારા સમજાવું છું. આ જ રીતે લખશો તો તમને ફૂલ માર્ક્સ મળી જશે. અહીંયા પહેલો પ્રશ્ન છે, વૃંદાવનમાં માર્ગે વાલો શું માગે છે? તો ઉત્તરમાં વૃંદાવનમાં માર્ગે વાલો દધી દહી, દધી એટલે કે દહીંના દાણ માગે છે. અહીંયા જે મેઇન જવાબ હોય એના નીચે લાઈન કરીએ તો જે આન્સર કે ચેક કર એને તરત જ આપણે આ પ્રશ્નના જવાબની સમજ આવી જાય છે. બીજો પ્રશ્ન, આ કાવ્યમાં વાલો શબ્દ કોના માટે વપરાયો છે? તો ઉત્તરમાં આ કાવ્યમાં વાલો શબ્દ શ્રી કૃષ્ણ માટે વપરાયો છે. ટૂંકમાં નહીં મિત્રો, પણ સળંગ આપણે પ્રશ્નના જવાબ જોઈશું અને જે મેન હોય એના નીચે આ રીતે લાઈન કરીશું તો તરત સમજાઈ જાય. ત્રીજો પ્રશ્ન છે, વૃંદાવનની મોરલીનો નાદ ક્યાં ગાજે છે? તો વૃંદાવનની મોરલીનો નાદ ગગનમાં ગાજે છે. પ્રશ્ન ચાર, શ્રી કૃષ્ણ દધીના દાણ ક્યારે માગે છે? તો શ્રી કૃષ્ણ ઉત્તરમાં આપણે લખીશું કે શ્રી કૃષ્ણ વૃંદાવનના માર્ગ જાતા દધીના દાણ માગે છે. અહીંયા જો ખાસ ધ્યાન આપજો મિત્રો, જ્યાં જ્યાં લાઈન કરી હોય ત્યાં તેનો આન્સર સમાયેલો હશે અને પૂરા વાક્યમાં લખેલું છે. પાંચમું, વૃંદાવનમાં શું રચાયું છે તેમાં કોણ બિરાજે છે? તો વૃંદાવનમાં રાસ રચાયો છે અને તેમાં શ્રી કૃષ્ણ બિરાજે છે. પ્રશ્ન છ, શ્રી કૃષ્ણ કેવો પિતાંબરને જામા પહેર્યા છે? તો શ્રી કૃષ્ણે પીળા પિતાંબર, યલો પીળા કલરના પિતાંબરને જરક્સી જામા પહેર્યા છે. સાતમો પ્રશ્ન, શ્રી કૃષ્ણે કાનમાં મસ્તક પર ને મુખ પર શું ધારણ કર્યું છે? તો અહીંયા જોજો મિત્રો, ઉત્તરમાં શ્રી કૃષ્ણે કાનમાં કુંડળ, મસ્તક પર મુગટ ને મુખ પર મોરલી ધારણ કરી છે. ત્રણ વસ્તુ યાદ રાખવાનું છે. તો કાનમાં શું છે? કુંડળ, મસ્તક પર મુગટ ને મુખ પર મોરલી ધારણ કરી
છે. હવે આઠમો પ્રશ્ન મિત્રો, વૃંદાવનની કુંજગલીમાં વાલો શું કરે છે, કેવા નાચ નાચે છે? તો એનો ઉત્તર આવશે, વૃંદાવનની કુંજગલીમાં વાલો રાસ રમે છે. શું કરે છે? તો રાસ રમે છે. અહીંયા લાઈન કરી દેવાની જેથી ખબર પડે. અને થનક થનક થઈ થઈ નાચે છે. કેવી રીતે નાચે છે? તો થનક થઈ થઈ નાચે છે. આઠમો પ્રશ્ન મિત્રો, કોના દર્શન કરવાથી દુઃખ ભાગે છે? તો ઉત્તરમાં આપણે લખીશું, શ્રી કૃષ્ણના દર્શન કરવાથી દુઃખ દૂર ભાગે છે. કોના? શ્રી કૃષ્ણના. દસમો છેલ્લો પ્રશ્ન છે, મોરલી પદમાં મીરાબાઈએ કોનો મહિમા ગાયો છે? તો ઉત્તર છે મિત્રો, મોરલી પદમાં મીરાબાઈએ શ્રી કૃષ્ણનો મહિમા ગાયો છે. હવે ટૂંકા પ્રશ્નો જોયા મિત્રો. હવે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો. જો આ રીતના પ્રશ્નનો ઉત્તર માંગ્યા હોય તો મિત્રો આપણે થોડું ગમે તે રીતે પ્રશ્ન પૂછાઈ જાય, પણ એવું કાવ્ય પંક્તિમાં કોની કાવ્યનું નામ, તે સાહિત્ય પ્રકાર અને કવિત્રીનું નામ થોડું લખીએ તો થોડું વ્યવસ્થિત લાગે, અને આપણા જે પેપર ચેક કરતા હોય આપણને બહુ સરસ ફૂલ માર્ક્સ મળી જાય. હસોડીઓ આ બધું ધ્યાન રાખવાનું હોય છે ભાષાના વિદ્યાર્થીઓ ખાસ મિત્રો, તો અહીંયા ધ્યાન આપજો થોડું, અને જે અમે લાઈન કરી છે તે પણ જોજો. આમાં પ્રથમ પ્રશ્ન છે, આ કાવ્યને આધારે કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. તો ઉત્તર જોઈશું મિત્રો, કાવ્યનું નામ. આ રીતે લખશો તો તમને બહુ સરસ માર્ક્સ મળી રહેશે મિત્રો. કાવ્યનું નામ શું છે? તો મોરલી. અને આ કાવ્ય છે જે સાહિત્ય પ્રકાર, તો પદ. અને આ પદ જે લખ્યું છે, કવિત્રીનું નામ શું છે? તો મીરાબાઈ. હવે ઉત્તર આપણે લખીશું આ રીતે, શ્રી કૃષ્ણે પીળા રંગનું પિતાંબર પહેર્યું છે. કેવા રંગનું? પીળા, યલો રંગ. તેના વસ્ત્રો પર કસબવાળું જરક્ષી ભરત ભરેલું છે, અને પીળા રંગનો પટકો ખેસ ખભા પર છે. કાનમાં શું છે? તો કુંડળ છે, ને માથે સુંદર મુંગટ છે, મુખ પર મોરલી બિરાજે છે. હવે બીજો પ્રશ્ન જોઈશું મિત્રો, કૃષ્ણ ક્યાં અને કેવી રીતે નાચે છે? તો કાવ્યનું નામ મોરલી. અહીંયા પણ જે મેં પહેલા પ્રશ્નમાં આપ્યું હતું એ જ રીતે બીજા પ્રશ્નમાં આ રીતે જ પણ આપણે કરીશું, તો થોડા માર્ક્સ પણ સારી રીતે મળી રહે. પહેલું કાવ્યનું નામ મોરલી, સાહિત્ય પ્રકાર તો પદ, અને કવિત્રીનું નામ મીરાબાઈ. ઉત્તર આપણે જોઈશું, શ્રી કૃષ્ણ વૃંદાવનની કુંજગલીમાં થનક થનક થઈ થઈ નાચે છે. કેવી રીતે નાચે છે? થનક થઈ થઈ નાચે છે. કૃષ્ણ વૃંદાવનની ગલીમાં ગોપીઓ સાથે નાચ કરતા હતા. હવે ત્રીજો પ્રશ્ન, વૃંદાવનમાં કૃષ્ણ શેના દાન માંગે છે? ગોપીઓ સાથે શું રચે છે? જેમ આગળના પ્રશ્નોમાં લખ્યું છે તેમ જ કાવ્યનું નામ મોરલી, સાહિત્ય પ્રકાર તો પદ, અને કવિત્રીનું નામ શું છે? તો મીરાબાઈ. અને ઉત્તરમાં આ રીતે લખશો, વૃંદાવનમાં કૃષ્ણ રસ્તે આગળ જતા દધી એટલે કે દહીંના દાણ જકાત ગોપીઓ પાસે માગે છે. ગોપીઓ સાથે શ્રી કૃષ્ણ વૃંદાવનમાં મધુર રાસ રચાવે છે. ગોપીઓ કૃષ્ણ સાથે રાસ રમતા ગેલી બને છે. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો મિત્રો. તો સવિસ્તાર ઉત્તરમાં મોરલી પદનું વક્તવ્ય સ્પષ્ટ કરો, અથવા બીજી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, મોરલી પદમાં મીરાબાઈએ ગાયેલો કૃષ્ણનો મહિમા પ્રગટ કરો. બંને રીતે પૂછાય તો પણ આ જ રીતે પ્રશ્નનો જવાબ આપણે લખીશું. કાવ્યનું નામ મોરલી, સાહિત્ય પ્રકાર તો પદ, અને કવિત્રીનું નામ તો મીરાબાઈ છે. હવે ઉત્તર આપણે ચાલુ કરીશું, મીરાબાઈના પદમાં શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ વ્યક્ત થાય છે.
કૃષ્ણના સ્વરૂપ સાથે કૃષ્ણની લીલા એ મોરલી પદમાં વ્યક્ત થાય છે. શ્રી કૃષ્ણ ગોપીઓ પાસેથી વૃંદાવનના રસ્તે જતા આવતા દહીંના દાણ માગે છે. ગોપીઓ સાથે વૃંદાવનમાં રાસ રમે છે તેનો અવાજ ગગનમાં ગાજી ઉઠે છે. શ્રી કૃષ્ણ સ્વરૂપનું અદ્વિતીય દર્શન અહીં કરાવ્યું છે. શ્રી કૃષ્ણએ પીળા પિત્તાંબર જરખસી જામા પહેર્યા છે, ખભે પીળો ખેસ ધારણ કર્યો છે. શ્રી કૃષ્ણના કાનમાં કુંડળ ઝળકી રહ્યા છે, માથા પર મુંગટ શોભી રહ્યો છે ને આ સૌંદર્યમાં વધારો કરે છે. તેમના મુખ પર બિરાજતી મોરલી ગોપીઓ દાન આપવાના બહાને કૃષ્ણ પાસે વૃંદાવનની કુંજ કલીમાં નાચે નાચ નચાવે છે ને કૃષ્ણ પણ થનક થનક થઈ થઈ નાચે છે. આવા મોહક કૃષ્ણના દર્શન માત્રથી આપણા દુઃખો દૂર થાય છે. આવા ગિરિધરના કૃષ્ણના ગુણે મીરાબાઈએ પણ આ પદ્મ ગાયા છે. હવે સમાનાર્થી શબ્દો જોઈશું મિત્રો. સમાનાર્થીમાં ગગન, ગગન એટલે આકાશ, આભ, વન, વન એટલે અરણ્ય, જંગલ, અને દાન એટલે જકાત, કર, વેરો, દધી, દહી એટલે દધી એટલે દહી, મહી, ગોરસ, અને જરખસી એટલે કસવી, કસબના ભરતવાળું, નાદ એટલે અવાજ, ઘોષ, રવ, અને ભાગે એટલે ભાગવું, દૂર થવું. હવે તળપદા શબ્દો જોઈશું મિત્રો. થઈ એટલે કે થઈ, માર્ગ એટલે માર્ગ રસ્તો. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈશું. પીળા રંગનું વસ્ત્ર એટલે કે પીતાંબર, જે પીળા રંગનું વસ્ત્ર કૃષ્ણ ધારણ કરે છે તે પીતાંબર. હવે બીજું, વૃંદા એટલે તુલસીથી ભરેલું વન, વૃંદાવન. કાને પહેરવાનું એક ઘરેણું એટલે કુંડળ. ગિરી પર્વતને ધારણ કરનાર એટલે કે ગિરિધર. કસબના ભરતવાળું એટલે કે જરખસી. જ્યાં આજુબાજુ વૃક્ષો વાવેલા હોય તેવી ગલી તો કુંજ ગલી.